મોરબીમાં આવેલ આંગળીયા પેઢીના કર્મચારી દ્વારા ચોરીની ખોટી ફરિયાદ જાહેર કરવામાં આવી હતી, જે સંદર્ભે બે શખ્સો સામે ગુનો નોંધાયો. જાણવા મળતી વિગત પ્રમાણે થોડા દિવસો પહેલાં ભુજથી રાજકોટ જતી એસટીની બસમાં ભુજથી સોનાના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ આમ કુલ મળીને 40 લાખ રૂપિયા લઈને આંગળીયા પેઢીના બે કર્મચારીઓ મોરબી તરફ આવી રહ્યા હતા, ત્યારે તેનો સોના ચાંદીના દાગીના તથા રોકડ ભરેલ થેલો ચોરાઈ ગયો છે તેવી જાહેરાત બે કર્મચારીઓ દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી, જેથી કરીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી. અને તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે રોકડ અને દાગીના ભરેલ થેલો ચોરાયો નથી, પરંતુ આંગળીયા પેઢીના અન્ય એક કર્મચારીને આપી દેવામાં આવેલ છે, જેથી કરીને ચોરીની ખોટી ફરિયાદ જાહેર કરનારા બંને શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. અને જે શખ્સને રોકડ અને દાગીના ભરેલ થેલો આપવામાં આવ્યો હતો તેને પકડવા માટે પોલીસે હાલમાં તજવીજ શરૂ કરી છે. આ સંદર્ભે DYSPની પત્રકાર પરિષદ યોજાઈ હતી. મહેન્દ્ર પ્રવીણ આંગળીયાના બે કર્મચારીઓ ભુજથી રાજકોટ ખાતેની એસટી બસમાં બેસીને 30 લાખ રૂપિયા રોકડા તેમજ 10 લાખ રૂપિયાના સોના ચાંદીના આંગળીયા પેઢીના મુદ્દામાં લઈને નીકળેલા હતા. એ દરમિયાન રસ્તામાં આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ કોઈએ ચોરી કરી લીધેલ છે એ અંગેની ફરિયાદ કરવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેલા હતા. આ બંને વ્યક્તિઓની જે રજૂઆત હતી એ રજૂઆત સાંભળીને થોડું શંકાસ્પદ લાગી હતી. એ આધારે એમની વધુ પૂછપરછ કરી તપાસ કરતાં જાણવા મળેલ કે આ બંને કર્મચારીઓએ પોતે જ આ મુદ્દામાલ 30 લાખ રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના ગાયબ કરેલા હતા, જે આધારે બંનેને ધરપકડ કરી ને એમની વિરુદ્ધ ખોટી રજૂઆત કરવા અને ફરિયાદ કરવાની કોશિશ કરવાના આધારે ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી છે. આ આંગળીયા પેઢીના જે કર્મચારીઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા એમાં આનંદજી પરમાર તથા અજીત પરમાર આ બે વ્યક્તિઓ છે, જેમાંથી આનંદજી પરમાર છે એ આંગળીયા પેઢીમાં 1.5 મહિનાથી કામ કરતા હતા, તેમજ અજીત પરમાર છે એ છેલ્લા 2 વર્ષથી નોકરી કરતા હતા. આ બંને વ્યક્તિઓમાંથી આનંદજી પરમારે પ્લાન બનાવેલો હતો ને એણે એના પોતાના જ સગા સિદ્ધાર્થ પરમાર છે એને એમાં સામેલ કરી ને એને બેસાડી એને પૈસા આપી દીધેલા હતા ને પોતે અહીંયા ફરિયાદ કરવા આવેલા હતા. આમાં મુદ્દામાલ ગાયબ થયેલો નથી એટલે એને ચોરી થયેલું નથી એટલે આ બાબતે એને મુદ્દામાલ રિકવર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી.